नमस्कार मित्रों, व्याकरण गुरु यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। मित्रों, हूँ छू डॉक्टर संजय पटेल अने आजे एक नवा विषय साथे नवा टॉपिक साथे आपनी समक्ष उपस्थित थयो छू। मित्रों, आजनो आपनो टॉपिक ए धोरण 11 अने धोरण 12 गुजराती में खूब ज उपयोगी टॉपिक छे। धोरण 11 अने 12 बंने में ज आपने उपयोगी बनशे। आजनो विषय छे वाक्य में प्रत्ययो खोटा वपराया होय तो तेने सुधारीने लखो। मित्रों, धोरण 11 में विभक्ति पण आवे छे, त्यां पण आपने काम लागशे, एटले एने विषेनी वात पण मैं अहींया करी छे। आ उपरांत पूर्व प्रत्यय अने प्रत्यय आ बंनेनी वात पण अहींया करी छे। अगाउ भूतकाळमां पण आ प्रकारनो विषय आपणा जूना परिरूपमां हतो, पण पाछळथी करी नाखवामां आव्यो छे अने आ ટોપિક હવે રાખવામાં આવ્યો છે। તો આપણે એની વિશેષ ચર્ચા આપણે આ વિડીયોમાં આપણે કરી રહ્યા છીએ। मित्रों, तमे आ YouTube चैनल सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी दो अने चोक्कस आ वीडियो आपने केवो लाग्यो ए कमेंट में जणावो। लाइक करो अने अन्य विद्यार्थीओ अने शिक्षक मित्रों सुधी शेर करो। मित्रों, नीचेना वाक्य में प्रत्ययो खोटा वपराया होय तो सुधारीने लखो। आवो एक टॉपिक आपणने पूछाय छे धोरण 11 માં પણ અને ધોરણ 12 ની અંદર પણ। ધોરણ 11 માં પ્રશ્ન નંબર 15 વિભક્તિ વ્યાકરણનો, તેમાં 15 નંબરના પ્રશ્નમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે અને જ્યારે ધોરણ 12 ની અંદર પણ પ્રશ્ન નંબર 55 માં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે। વાક્ય તમને આપેલું હશે, એ વાક્યમાં વિભક્તિ પ્રત્યયો જે છે તે ક્યાંક ખોટો હશે અથવા ખોટા હશે તો તેને તમારે સુધારવાના રહેશે। આનો 1 માર્ક છે, ખૂબ સહેલો છે, 1 માર્ક મેળવવા યોગ્ય માર્ક્સ છે। તો જોઈએ મિત્રો આ કેવી રીતે સુધારી શકાય તે। મિત્રો, આપણે અન્ય વાતો પણ કરશું કે પ્રત્યય કયા પ્રકારના। હવે તમને મનમાં એમ થાય કે પ્રત્યયો કયા કયા, તો પ્રત્યયના એમ તો પ્રકાર બે પડે। એક પૂર્વ પ્રત્યય, જે શબ્દોની આગળ લાગે પહેલા લાગે એને પૂર્વ પ્રત્યય કહેવાય, અને જે શબ્દોની પાછળ લાગે તેને પર પ્રત્યય કહેવાય। અને બીજો એક પ્રકાર છે, એ શબ્દોને લાગે છે, બીજો એક પ્રકાર છે વિભક્તિ પ્રત્યયો। અહીં આપણે જે વાત કરવાના છે વિભક્તિ પ્રત્યયોની વાત કરવાના છે, અને વિભક્તિ પ્રત્યયોના વળી પાછા બે પ્રકાર પડે છે, અનુગ અને નામયોગ્યો। તો અનુગ અને નામયોગ્યોને આપણે વાક્યમાં સુધારવાના રહેશે। પેલા તો બે જે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય છે એ શબ્દના પ્રત્યય છે, બરાબર। એ અહીંયા વિભક્તિ પ્રત્યયો વાક્યને એકબીજા સાથે જોડે છે, કારણ કે વિભક્તિ પ્રત્યયો છે। પ્રત્યય ભાષામાં અંગો પાયાના ઘટકો છે, અને કેટલાક પાયાના ઘટકોને પ્રત્યય લગાવી ભિન્ન ભિન્ન અર્થો કે કામગીરી કરતા નવા અંગોનું ઘડતર કરી શકાય છે, તેને અંગ શુદ્ધિ કહે છે। કેટલાક આને શબ્દ શુદ્ધિ કે શબ્દ ઘડતરની પ્રક્રિયા પણ કહે છે। જે આ બે બે પ્રત્યયની વાત કરીને, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, તેની વાત છે। પ્રત્યયો મુખ્યત્વે નીચે મુજબની કેટલીક કામગીરી કરે છે। પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય કેટલીક નીચે પ્રકારની કામગીરી કરે છે। એક, પ્રત્યયો મૂળ અંગના અર્થમાં કશીક વિશેષતા લાવે છે। એ અર્થમાં કેવી વિશેષતા લાવે, તો કે સારું, ખરાબ, વધારે, થોડું, ઘણું, મુશ્કેલ, સાથે, સહેલું વગેરે જેવા અર્થ દર્શાવે છે। એટલે કે શબ્દના અર્થમાં કઈ વિશેષતા લાવે, સારી પણ લાવે, ખરાબ પણ લાવે, વધારે પણ લાવે, ઓછી પણ લાવે। કેટલાક પ્રત્યયો મૂળ અંગના અર્થની તદ્દન ઉલટો જ અર્થ દર્શાવે છે। કેટલાક પ્રત્યયો એવા છે જે મૂળ અંગ લાગે મૂળ શબ્દને, અને પછી આખો ઉલટો અર્થ કાઢે છે, અને ક્યાંક મૂળ અંગનો માત્ર વિસ્તાર જ કરે છે, અંગની અક્ષર સંખ્યા વધે છે, આવું પણ થાય છે। તો આ બધી કામગીરી પ્રત્યયો કરતા હોય છે, જે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયની વાત કરે છે તે। પ્રત્યય લાગતા અંગનો પદ પ્રકાર બદલાય છે। પેલો પર પ્રત્યય કે પૂર્વ પ્રત્યય લાગે તો એ જે શબ્દ છે એનો પદ એનો પ્રકાર પણ બદલાય છે। સંજ્ઞા હોય તો વિશેષણ બની જાય, અને વિશેષણ પરથી સંજ્ઞા પણ બનાવે, ક્રિયાપદને લાગીને સંજ્ઞા પણ બનાવે, અને ક્રિયાપદને લાગીને વિશેષણ પણ બનાવે છે। આવા કેટલાક પદ પ્રકાર પણ બદલાતા હોય છે પ્રત્યય લાગે તો। પૂર્વ પ્રત્યય જોજો, આપણે જે વાત કરતા હતા પૂર્વ પ્રત્યય, હવે મિત્રો આ પૂર્વ પ્રત્યય પહેલા જૂના પરિરૂપમાં હતો, બરાબર। તમને ત્યાં આગળ એક શબ્દ આપવામાં આવેલો કે સુપુત્ર શબ્દ આપવામાં આવેલો હોય તો તમને પૂછવામાં આવે કે ભાઈ આમાં પ્રત્યય કયો છે, કયા પ્રકારનો પ્રત્યય છે, એ આપણે જણાવવાનું હતું। તો કે પુત્ર, એને શું પ્રત્યય લાગ્યો છે, પૂર્વ પ્રત્યય શું લાગ્યો છે, એટલે સુપુત્ર શબ્દ બન્યું। ધર્મ, અ એ પૂર્વ પ્રત્યય લાગ્યો છે, અધર્મ બન્યું,
પહેલામાં સુપુત્રમાં અર્થનો વધારે વધારે વિશેષતા કરી, સારો પુત્ર, અહીંયા ઘટાડો કર્યો, જ્ઞાન તો વિજ્ઞાન વિશેષતા લાવ્યું, તો અહીંયા વિ એ એનો પૂર્વ પ્રત્યય છે. તો શબ્દની પહેલા સુ અ અને વિ લાગ્યું એટલા માટે એને પૂર્વ પ્રત્યય કહેવામાં આવે છે. પર પ્રત્યય નવ શબ્દ છે અને એમાં ઈન પ્રત્યય લાગ્યો એટલે શબ્દ બન્યો નવીન. તો ઈન અહીંયા પર પ્રત્યય છે, ઈન અહીંયા પર પ્રત્યય છે. કેમ? કારણ કે નવ શબ્દ હતો એની પાછળ ઈન લાગ્યું અને શબ્દની પાછળ લાગે એટલે એને પર પ્રત્યય કહેવામાં આવે. ધર્મ તો એક પ્રત્યય લાગ્યું બન્યું ધાર્મિક. રાષ્ટ્ર ઈય પ્રત્યય લાગ્યું બન્યું રાષ્ટ્રીય. તો અહીં ઈય ઈક અને ઈન એ શબ્દની પાછળ લાગેલા પ્રત્યય છે એટલે એને પર પ્રત્યય કહેવામાં આવે છે. મિત્રો પહેલા ધોરણ 11 માં જે પહેલું પરિરૂપ બનાવેલું ધોરણ અભ્યાસક્રમ બદલાયો ત્યારે પહેલું પ્રશ્નપત્રનું પરિરૂપ બનાવવામાં આવેલું ત્યારે આવું પણ પૂછવામાં આવતું હતું. હજી પણ હજી જૂની ગાઈડ અને અપેક્ષિતમાં આ પ્રકારનો પ્રશ્ન તમને જોવા મળે છે કે શબ્દ આપેલો હોય સામાજિક અને આપણે એનો પ્રત્યય ઓળખાવવાનો હોય કે કયા પ્રકારનો આ પ્રત્યય છે તો ત્યાં જવાબ શું લખવાનો? મિત્રો કદાચ આવું પૂછાય, કેટલાક લોકોને આવું ખબર નથી હોતી, પ્રશ્નપત્રનું પરિરૂપ બદલાયું છે એવું, અને આ જૂનું જજુ પૂછ્યા કરે છે બરાબર, તો ત્યારે વિદ્યાર્થીઓને કામ લાગે અથવા વિદ્યાર્થીઓ જાણી શકે કે ભાઈ આ આવું પણ થઈ શકે, પૂછાઈ શકે પરીક્ષામાં. તો આપની જાણ માટે અહીં મેં મૂક્યું છે કે સામાજિક. તો હવે તમારે શું લખવાનું પરીક્ષામાં? કે સમાજને એક પ્રત્યય લાગ્યો છે એટલે એક બરાબર પર પ્રત્યય, શબ્દની પાછળ લાગ્યો છે એટલે લખવાનું કે પર પ્રત્યય, અને પ્રત્યય કયો છે? એક બરાબર. અધિગ્રહણ તો અહીં ગ્રહણને પ્રત્યય લાગ્યો છે, ગ્રહણની આગળ લાગ્યો છે એટલે એને પૂર્વ પ્રત્યય કહેવાય, તો લખવાનું તમારે અધિગ્રહણ બરાબર અધિ પૂર્વ પ્રત્યય, આવી રીતે જવાબ લખવાનો રહેશે. સહૃદય સહૃદય તો અહીં સ એ પૂર્વ પ્રત્યય છે તો આવી રીતે જવાબ લખવાનો રહેશે. પવિત્રતા પવિત્ર શબ્દ છે ને તા પ્રત્યય લાગ્યો, લખવાનું તા ઇન્વર્ટેડ કોમા મૂકવાનું અને પછી લખવાનું કે શબ્દની પાછળ છે એટલે પર પ્રત્યય. તો આવી રીતે પણ ધોરણ 11 માં પહેલા પૂછાતું હતું, તો આ પણ આપના નોલેજ માટે અહીં મૂક્યું છે, કદાચ આવું પૂછાય તો કામ આવે. મિત્રો હવે વાત કરવાની છે વિભક્તિ પ્રત્યયોની, પણ એ પહેલાં વિભક્તિ કોને કહેવાય સમજી લઈએ. એમ આપણે ધોરણ 11 માં વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રમાં તમારે વિભક્તિ આવશે એટલે આપણે વિભક્તિ ભણવાની જ છે, છતાં આપણે અહીંયા પણ વિભક્તિ પ્રત્યયો ભણવાના છે એટલે વિભક્તિ કોને કહેવાય એ જાણવું જરૂરી છે. મહેશ ચિત્ર ગાંધીજી જુએ છે, મહેશ ચિત્ર ગાંધીજી જુએ છે, મહેશ ચિત્ર ગાંધીજી જુએ છે એટલે ગાંધીજી જુએ છે, શું અર્થ આનો? આ વાક્યનો કોઈ અર્થ સ્પષ્ટ થાય છે? ના. કેમ? કારણ કે મિત્રો અહીં આ જે મહેશ છે, ચિત્ર છે, ગાંધીજી છે, જુએ છે, એ બધા શબ્દો એકબીજા ચોક્કસ સંબંધથી જોડાયેલા નથી અને એને ચોક્કસ સંબંધથી જોડવાનું કામ કોણ કરે છે? આ વિભક્તિ પ્રત્યયો કરે છે, વિભક્તિ કરે છે. અને પછી અને એ વિભક્તિ પ્રત્યયો એટલે કયા? અનુગ અને નામયોગી, જે આપણે માં અને ની લાગ્યું છે એ વિભક્તિ પ્રત્યયો છે. મિત્રો અહીં મહેશ ચિત્રમાં ગાંધીજીને જુએ છે તો આપને ખબર પડે કે હા મહેશ જે છે તે ચિત્ર જુએ છે અને ચિત્રમાં કોને જુએ છે? ગાંધીજીને જુએ છે. અહીં વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે. તો મિત્રો વિભક્તિનું કાર્ય શું છે? તો કે વિભક્તિ શબ્દોને એકબીજા સાથે ચોક્કસ સંબંધથી જોડવાનું કામ કરે છે. તો વિભક્તિની વ્યાખ્યા શું આપી શકીએ? તો કે વિભક્તિ એટલે સંજ્ઞા કે સર્વનામના પદનો ક્રિયાપદ સાથેનો કે અન્ય સંજ્ઞા કે સર્વનામ સાથેનો સંબંધ. અહીં ચિત્ર એ સંજ્ઞા છે, ગાંધીજી પણ સંજ્ઞા છે અને જુએ ક્રિયાપદ છે. તો આ બે શબ્દોની જે સંજ્ઞા છે તેને ક્રિયાપદ સાથે જોડે છે અને આખા વાક્યનો અર્થ સ્પષ્ટ કરે છે. સંજ્ઞાને એકબીજા સંજ્ઞા સાથે જોડે છે અને એટલા માટે વિભક્તિનું કાર્ય શું છે? કે અનુગ અને નામયોગીનો ઉપયોગ કરીને શબ્દોને ચોક્કસ સંબંધથી જોડવાનું કામ કરે છે, એવું આપણે વ્યવહારિક વ્યાખ્યા આપી શકીએ એની. વિભક્તિનો ઉપયોગ શું? મિત્રો મેં તમને કહ્યું જ છે કે વિભક્તિ વાક્યમાં શબ્દોને એકબીજા સાથે ચોક્કસ સંબંધથી જોડવાનું કામ કરે છે. વિભક્તિ સંબંધથી જોડાયેલા શબ્દો વડે જ વાક્યમાંથી ચોક્કસ અર્થ પ્રગટ થાય છે. આપણે પહેલું વાક્ય જોયું મહેશ ચિત્ર ગાંધી જુએ છે, ચોક્કસ અર્થ છે ના, પણ જ્યારે વિભક્તિ પ્રત્યયો મૂક્યા, વિભક્તિ સંબંધથી જોડ્યા ત્યારે એમાં અર્થ પ્રગટ થયો. ત્રીજું, જો શબ્દો વિભક્તિ સંબંધથી જોડાયેલા ન હોય ત્યારે તેમાંથી કોઈ અર્થ પ્રગટ થતો નથી અને અર્થ વગરનું વાક્ય નકામું થઈ જાય છે, અને એ વાક્યનો અર્થ જ નહીં હોય તો એનાથી પ્રત્યાયન થતું નથી. બરાબર, કેટલીક વાર થઈ પણ જાય પણ મોટે ભાગે નહીં થાય, અને પ્રત્યાયન ન થાય તો ભાષા કામની રહેતી
નથી. એટલે સૌથી અગત્યનું જો અંગ છે એ વિભક્તિ છે ભાષામાં મિત્રો. એટલે વિભક્તિ તો ખરેખર ધોરણ 10માં પૂછાવી જોઈએ, કારણ કે ધોરણ 10માં હોય તો શું થાય કે ધોરણ 10ના વિદ્યાર્થીને પણ એ ભણી શકે, પાછળથી 11 સાયન્સ લે તો વિભક્તિ તો આવડે પહેલાં ધોરણ 10માં જ અભ્યાસક્રમમાં હતી, પણ નવા પરિરૂપમાં નથી અને હવે ધોરણ 11માં મૂકવામાં આવી છે, 12માં પાછી નથી પૂછાવાની. પણ એ ધોરણ 10નો ખરેખર ટોપિક 9માં 10માં આવવી જોઈએ, જેથી બધા વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ શીખી શકે. વિભક્તિ પ્રત્યયોની વાત મિત્રો. હવે વિભક્તિ પ્રત્યયો અનુગ અને નામયોગી વિભક્તિ દર્શાવવાનું કામ કરે છે. અનુગ અને નામયોગી જ શબ્દોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. વિભક્તિ પ્રત્યયો મુખ્યત્વે સંજ્ઞા કે સર્વનામને લાગે છે અને વિભક્તિ પ્રત્યયોના બે પ્રકાર છે, એક છે અનુગ અને બીજો છે નામયોગી. અને આજે આપણે જે ભણવાના છે એ અનુગ અને નામયોગની જ વાત આપણે કરવાની છે. તમને પરીક્ષામાં જે પૂછાવાનું છે એ પણ વિભક્તિ પ્રત્યયો જ પૂછાવાના છે. એટલે અનુગો અને નામયોગી આપણે કામનું છે. જ્યારે વિભક્તિ ભરશું નવા વિડીયોમાં, જે આપણે વાર્ષિક પરીક્ષામાં પૂછાશે, ત્યારે પણ આ બધું કામ આવશે. એટલે આ આપણા માટે જરૂરી જ છે અને લેખન રૂઢિની ભાષા સુધીમાં પણ આપણે આ વસ્તુ ભણી ગયા છીએ, એના માટે પણ ઉપયોગી છે. અનુગો, અનુગોની સંખ્યા નક્કી છે, ફિક્સ છે. અનુગો આટલા જ છે. અનુગો છે એ, ને, થી, ના, નો, ની, નું, ના, મા, માથી. અનુગો આટલા ફિક્સ છે. જ્યારે નામયોગી, જેને ઇંગ્લિશમાં આપણે પ્રેપોઝિશન કહીએ છીએ, એ ઘણા બધા છે. વડે, થકી, મારફત, દ્વારા, સાથે, સિવાય, વિના, લીધે, કારણે, તરીકે, પેઠે, માફક, માટે, કાજે, વાસ્તે, સારું. અહીંયા સારું છે એટલે મારા માટે, માટેના અર્થમાં સારું છે. માટે, કેરું, પાસે, તરફ, સામે, અંદર, બહાર, ઉપર, નીચે, આગળ, પાછળ, સુધી, અંગે, વિશે વગેરે ઘણા બધા છે, બરાબર. પણ અનુગો ફિક્સ છે અને આ બંને આપણને કામના છે. આ બંને વિભક્તિ પ્રત્યયો છે જે શબ્દોને જોડવાનું કામ કરે છે અને શબ્દોને જોડીને, ચોક્કસ સંબંધથી જોડીને પછી મારી વાક્યનો અર્થ પ્રગટ થાય છે. હવે અનુગો માટે બે નિયમો છે. અનુગો નામયોગમાં એક નિયમ છે કે અનુગો શબ્દની પાછળ આવે છે અને હંમેશા શબ્દની સાથે જ લખાય છે. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લખવાની ભૂલ કરે છે. છૂટ લખવાની લાઈમાં વિદ્યાર્થી શું કરે, ઘર અને માં વચ્ચે સ્પેસ મૂકી દે, બરાબર. તો શું થાય, એ વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલ છે, બરાબર. તો આવી ભૂલ ક્ષમ્ય નહીં કહેવાય, તમારા માર્ક્સ કપાઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓ મેં જોયા છે ધોરણ 11માં પણ, વિદ્યાર્થીઓ આવે છતાં એને આવું અનુગોનું ખ્યાલ હોતો નથી કે અનુગો સાથે જ લખાય. એટલે વિદ્યાર્થીનો માર્ક નથી પણ એને ખ્યાલ નથી, અને અધારતામાં આવી ભૂલ કરે છે. તો હવે ધ્યાન રાખજો કે અનુગો હંમેશા શબ્દની પાછળ આવે અને શબ્દની સાથે જ લખાય, એને છૂટો પાડવો નહીં. આપણે લેખન દોષની ભાષા સુધીમાં પણ આ ભણી ગયા છીએ. ઘરમાં ટીવી છે તો આવી રીતે ઘરમાં સાથે લખાય. હસીને હરી હેઠા બેઠા ને સાથે લખાય. હવે વાત આવે છે નામયોગી. નામયોગી શબ્દની પાછળ આવે છે અને હંમેશા શબ્દથી અલગ જ લખાય છે. જો આપણ શબ્દની, બંને શબ્દની પાછળ આવે પણ એક અનુગ શબ્દની સાથે લખાય, ત્યારે નામયોગી શબ્દથી અલગ જ લખાય છે. દાખલા તરીકે દાંતરડા વડે ઘાસ કાપ્યું તો વડે અલગ લખાય, દાંતરડા અને વડે વચ્ચે સ્પેસ આવે. દાંતરડાને વડે ભેગું લખ્યું તો વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે. તો આ બે બાબત આપણે શીખી ગયા છે, ફરી એકવાર આપણે તાજું કર્યું છે. હવે આપણે પરીક્ષામાં શું પૂછાશે મિત્રો, તો કે નીચેના વાક્યમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખો. ધોરણ 11માં પ્રશ્ન નંબર 15 એક માર્કનો પ્રશ્ન, ધોરણ 12માં પ્રશ્ન નંબર 55 એક માર્કનો પ્રશ્ન. હવે રીત, તમારે શું કરવાનું, ખોટા પ્રત્યય સુધારવા હોય તો કેવી રીતે શું કરવું પહેલાં તમને, તો એની રીત પણ મેં તમને અહીંયા આપેલી છે. એક, વાક્યમાં કયા કયા શબ્દને પ્રત્યય લાગ્યા છે તે જોવું. તમને વાક્ય આપવામાં આવેલું છે આખું જ, બરાબર. તમારા ટેક્સ્ટબુકનું જ વાક્ય હશે તો એ ટેક્સ્ટબુકના વાક્યમાંથી તમારે જોવાનું કે આ વિભક્તિ પ્રત્યય જે છે, એટલે કે અનુગ અને નામયોગી, એ કયા કયા શબ્દને લાગેલા છે એ તમારે પહેલાં જોઈ લેવાનું, બરાબર. એ જોઈ લેવાનું કે કયા કયા શબ્દને પ્રત્યય લાગેલા છે અને એને અંડરલાઈન કરવાના. બીજું, લિંગ અને વચન પ્રમાણે કયો પ્રત્યય ખોટો છે તે શોધો અને તેને સ્થાને લિંગ અને વચનના સંદર્ભમાં યોગ્ય પ્રત્યય લખો. તમે જે પ્રત્યય અંડરલાઈન કરી શોધ્યા કે આટલા પ્રત્યય વપરાયા છે, એમાંથી વાક્યમાં વપરાયેલા સંજ્ઞા કે ના, જે લિંગ અને વચન છે એના પ્રમાણે કયો પ્રત્યય બંધ બેસતો નથી, કયો પ્રત્યય આપણને ખટકે છે, કયો પ્રત્યય ખોટો લાગે છે એને શોધી કાઢો.
અને પછી એને શોધી કાઢ્યા બાદ તમારે શું કરવાનું છે, એ જે લિંગ અને વચન છે, એક વચન બહુવચન કે નપુંસક લિંગ, સોરી સ્ત્રીલિંગ પુલ્લિંગ કે નપુંસક લિંગ, અને એક વચન કે બહુવચન, એ સંદર્ભમાં તમને જે યોગ્ય લાગે એ પ્રત્યયને તેની સાથે મૂકો, એટલે કે સુધારો પ્રત્યયને. અને ત્રીજું કામ શું કરવાનું છે કે જ્યાં ખોટો પ્રત્યય સુધારીને સાચો પ્રત્યય મૂક્યો હોય તેની નીચે અંડરલાઈન કરો. એટલે શું થાય કે તપાસનાર તપાસે ત્યારે એ પ્રત્યયને જોઈ તમે અંડરલાઈન, ફક્ત એને તપાસાય જાય, એની આંખ નજરમાં આવી જાય, એટલા માટે નીચે અંડરલાઈન પણ કરો. આ એક સારું ટેવ છે, આવી ટેવ આપણે રાખવી જોઈએ. બરાબર, દાખલા તરીકે શું કરવાનું, તમને આવું પરીક્ષણ પૂછાયું હશે, હજી મરિયમને કાગળ ત્યાં બારણાથી પડ્યો હતો, હજી મરિયમને કાગળ ત્યાં બારણાથી પડ્યો હતો. તરત વાક્ય વાંચીને આપણે ખટકે છે કે હજી મરિયમને કાગળ ત્યાં બારણાથી પડ્યો હતો, હજી મરિયમને કાગળ ત્યાં બારણાથી પડ્યો હતો. એટલે આપણે લાગીએ કે પહેલા તો નિયમ શું છે કે કયા કયા પ્રત્યય છે શોધી કાઢો, તો કે ભાઈ એક મરિયમને તો નિય પ્રત્યય છે, અનુપ છે, અને કાગળ નથી, ત્યાં નથી, બાણાથી તો થી એક અનુક છે, બે જગ્યા અનુક છે, ને અને થી. ઓકે, એટલે આ બેમાં કંઈક ભૂલ હોઈ શકે. બરાબર, મરિયમને કાગળ ત્યાં બાણાથી પડ્યો હતો, ઓકે, બંનેમાં ભૂલ હોઈ શકે. ધારો કે વાક્યમાં એકથી વધારે પ્રત્યય વપરાયેલા હોય તો એકમાં પણ ભૂલ હોઈ શકે, બેમાં પણ હોઈ શકે, ત્રણમાં પણ હોઈ શકે. એટલે પેપર શેટર કેવી રીતે મૂકી છે ભૂલ એ પ્રમાણે, એટલે આપણે એવું ને માનો કે એકમાં જ ભૂલ હોઈ શકે, એકમાં હોઈ શકે, બેમાં ત્રણમાં હોઈ શકે. તો તમારે શું મૂકવાનું, તો કે હજી મરિયમ કાગર કેવું છે, પુલ્લિંગ છે. એટલે હજી મરિયમનો કાગર, મરિયમને કાગર નહીં, તો કાગર પુલ્લિંગ છે, એટલે મરિયમનો કાગર ત્યાં બારણામાં પડ્યો હતો, બારણાથી પડ્યો નહીં, બારણામાં પડેલો છે. એટલે એ પ્રમાણે તમારે જોવાનું છે, ક્રિયાપદના સંદર્ભમાં અને સંજ્ઞાના સંદર્ભમાં તમારે બરાબર બન બેસતો પ્રત્યય અહીંયા મૂકવાનો રહેશે. તો વાક્ય શું બનશે, હજી મરિયમનો કાગર ત્યાં બારણામાં પડ્યો હતો. હવે આપણે સુધારો કર્યો બે જગ્યાએ, નો અને માં મૂક્યું પ્રત્યે, તો તેની અંડરલાઈન કરવાની, તો તપાસ નજરમાં આવી જાય અને તમને માર્ક્સ મળી જાય, એક સારી તેવું કહેવાય. તો આવી રીતે આપણે ધોરણ 11 અને ધોરણ 12માં ખોટા પ્રત્યય વપરાયા હોય તો તેને આપણે સુધારવાના રહેશે. તો મિત્રો, આપણને મને લાગે છે કે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે, છતાં આપણે થોડાક ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ, સાંજે જાનમાં માણસોને પીરસવા ચીભડામાંથી શાક કરવાનું છે. બરાબર, સાંજે, તો આપણે કે સાંજેમાં કે તો પ્રત્યય થોડો છે, પણ છે, સાંજ શબ્દ છે અને પ્રત્યય લાગ્યો છે એ, એટલે થયું સાંજે જાનમાં, તો માં પ્રત્યય છે, માણસોને ને પ્રત્યય છે, અને ચીભડામાંથી માંથી પ્રત્યય છે. હવે આ બધા જ ખોટા છે એવું નથી કહેતો હું, પણ આટલા પ્રત્યયો આપણે ટીક કરીએ કે આટલી જગ્યા પ્રત્યયો છે, આમાંથી કોઈ પણ ખોટા હોઈ શકે છે, તમારે સુધારવાના છે. સાંજે જાનમાં માણસોને પ્રિય ચીબડામાંથી શાક કરવાનું છે, ચીબડામાંથી શાક કરવાનું હોય કે ચીબડાનું શાક કરવાનું છે. સાંજે જાનમાં માણસોને પીરસવા ચીબડાનું શાક કરવાનું છે, સાંજે જાન માની, પણ સાંજે જાન ના માણસોને, એનો ને સાચું જ છે, સાંજે પણ સાચું જ છે, પણ જાનમાની જાન ના માણસો કોના હોય, જાન ના હોય ને, જાનમાં થોડું માણસોને, જાન ના માણસોને પીરસવા ચીબડાનું શાક કરવાનું છે. તો ના અને નું સુધાર્યું, અંડરલાઈન કરી. મામીમાં હાથના કલ્લીઓ આણી, આપણે તરત ખ્યાલ આવી ખટકે છે વાત, એટલે કે અહીંયા ભૂલ છે જ મામીમાં. બરાબર, હાથના, હાથ હાથના થોડું, કલ્લી કલ્લી સ્ત્રીલિંગ છે તો હાથના થોડી આવે. બરાબર ને, જોઈએ ઉદાહરણ જવાબ. મામીએ હાથની કલ્લીઓ, કલ્લીઓ બહુવચન છે, હાથની કલ્લીઓ આણી, તો એ અને નહીં સુધાર્યું. આવી રીતે આપણે પ્રત્યયો સુધારવાના રહેશે. પ્રત્યયો શોધો અને એમાં ક્યાં ભૂલ છે તે સુધારો. વાંચવાનું પાછું એક વાર, આપણે ખતકવું ના જોઈએ. અંધારાનું પ્રલય જલ એ યામિની પૂર્ણ ઘોર, કાવ્યનું પણ બે થી પંક્તિ હોઈ શકે. જવાબ શું આવશે, અંધારાના પ્રલય જલથી યામિની પૂર્ણ ઘોર, એટલે કાવ્યની પંક્તિ પણ તમને પૂછાઈ શકે, પણ ટેક્સ્ટબુકની જ હશે. પાંચમું, ફીકી 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 ને અસ્થિર જીભ પાંડુરોગને સૂચક છે. જો તરત ખટક્યું, ફીકી ને અસ્થિર જીભ પાંડુરોગને સૂચક છે. અહીંયા પ્રત્યય ક્યાં છે મિત્રો, લખો તમારા કોમેન્ટમાં પ્રત્યય ક્યાં છે, અહીંયા કયા કયા પ્રત્યયો લાગેલા, કઈ જગ્યાએ જગ્યા પ્રત્યયો છે, મેં અહીંયા કલર નથી કર્યો, તમારે સૂચવવાનું છે મને પ્રત્યય કઈ જગ્યાએ લાગેલા છે, લખો કોમેન્ટમાં પ્રત્યય ક્યાં છે. ફીકી ને
પાંડુ રોગને આપે પ્રત્યય છે આપે લેખન આપણે લેખન રૂઢિને ભાષા સુધીમાં ભણી ગયા છીએ આપણે વાક્ય સંયોજનમાં ભણી ગયા છીએ મિત્રો અહીં ફિક્કી ને અસ્થિર જે પાંડુરોગની સૂચક છે અહીં ને જે ફિક્કીની બાજુમાં ને આવ્યો છે એ શબ્દથી અલગ લખાયેલો છે અહીંયા કોઈ વ્યાકરણગત ભૂલ નથી પણ અહીંયા ને જે છે એ સંયોજક છે ફિક્કી જીભ પાંડુરોગની સૂચક છે અસ્થિર જીભ પાંડુરોગની સૂચક છે એટલે આપણે સંયોજક જોડ્યો ને ને અનિના અર્થમાં છે અને એ સંયોજક છે મિત્રો યાદ રાખજો જ્યારે ને સંયોજક હોય ત્યારે એ શબ્દથી અલગ લખાયેલો હોય છે એનો અર્થ અને થાય છે ને નિપાત પણ છે નિપાતમાં ભણી ગયા આપણે ને નિપાત પણ છે પણ જ્યારે નિપાત હોય ત્યારે એ વાક્યના અંતે આવશે તમે પણ આવશો ને તો એ ને નિપાત છે અંતે આવ્યું કન્ફર્મેશન માંગે છે કે તમે આવશો જ ને તો એ અંતે આવે છે એ નિપાત છે અને અહીંયા પાંડુરોગ ને જે ને ખોટું છે પણ ત્યાં જે નિરાગ્યું છે માણસોને બરાબર તો માણસોને જે નિરાગ્યું છે એ શબ્દની સાથે તો જ્યારે વિભક્તિ પ્રત્યય હશે અનુગ હશે તો શબ્દની સાથે લગાયેલું હશે લખાયેલું હશે જો સંયોજક હશે તો શબ્દથી અલગ લખાયેલું હશે એનો અર્થ અને થતો હશે બે વાક્યને જોડતું હશે અને જો નિપાત હશે તો શબ્દના વાક્યના અંતે જ હશે આવી રીતે આપણે આ ને ત્રણ ભૂમિકા ભજવે છે અહીંયા પહેલો ને તમને ગૂંચવવા માટે જ મૂક્યું છે અહીંયા હવે આ પહેલો ને જે સંયોજક છે મિત્રો એને સુધારી દેશો તો ખોટું પડશે અને પાંડુરોગને પાંડુરોગ ને સૂચક નહીં પાંડુરોગ ની સૂચક છે બરાબર તો આવી રીતે આ બાબતની પર થોડુંક ધ્યાન રાખજો કે ને અનુપ પણ છે સંયોજક પણ છે અને નિપાત પણ છે તો આવી રીતે ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જાય એટલા માટે મેં આવું વાક્ય આ ઉદાહરણ તમારી સમક્ષ મૂક્યું છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો આપને વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો ચોક્કસ તમે કોમેન્ટમાં લખો કે આપને વિડીયો કેવો લાગ્યો અને હવે પછી સારો વિડીયો જોયો છે એ પણ મને જણાવો તો હું એનો વિડીયો બનાવીશ તો મિત્રો મને લાગ્યું છે મને હું કે આપને આ બરાબર ટોપિક સમજાઈ ગયો હશે અને આપને વ્યાકરણની વિશેષ અભ્યાસ કરવો હોય વિવિધ નિબંધો તમારે જોઈતા હોય ધોરણ 9-12માં ઉપયોગી નિબંધો અને બેસ્ટ નિબંધો તો તમે મારી વેબસાઇટ વ્યાકરણગુરુ.com પર જઈ શકો છો ત્યાં તમને બધું જ વ્યાકરણ મળશે એમાં તમે લખી શકશો નિબંધો પણ ત્યાં અવેલેબલ છે બધા નિબંધોમાં લખી શકશો બીજું આ જે વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનમાં મેં ઘણા બધા વિડીયો જે આપણે વ્યાકરણના વિડીયો બનાવ્યા છે ઉપયોગી વિડીયો એ બધા વિડીયોની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ત્યાંથી તમે વિડીયો ઓપન કરી શકો છો અને જોઈ શકો છો અને મિત્રો ચોક્કસ લાઈક તો બનતા હે લાઈક કરો કોમેન્ટમાં જણાવો વિડીયો કેવો લાગ્યો અને હવે શેનો વિડીયો જોઈએ છે એ પણ જણાવો અને સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી આ વિડીયોને શેર કરો ફરી એકવાર થેન્ક યુ વેરી મચ